નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી આ વિશેષ રજૂઆત ભક્તિધારામાં. હું છું શાસ્ત્રી મિતેશભાઈ. એવું કહી શકાય દર્શક મિત્રો, આજનો દિવસ એટલે દશેરા, અને દશેરા એટલે ભગવાન શ્રી રામનો રાવણ ઉપર વિજય, સત્યનો અસત્ય ઉપર વિજય, અંધકાર ઉપર પ્રકાશનો વિજય એટલે દશેરા. તો આવો જોઈએ આજના દિવસે આપનું રાશિ ભવિષ્ય. તો સૌથી પહેલા વાત કરીએ દર્શક મિત્રો મેષ રાશિના જાતકોની, તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતાવાળો રહેશે, થોડો દોડાદોડીવાળો રહેશે. આજના દિવસે મેષ રાશિના જાતકોએ નાણાકીય વ્યવહાર કરવામાં થોડી સાવચેતી રાખવાની, થોડી ધીરજ રાખવાની. કોઈપણ વ્યક્તિની સાથે પૈસાનો વ્યવહાર આજનો દિવસ બની શકે તો ન કરવો અથવા તો ટાળવો. સાથે સાથે આજના દિવસે આપ થોડો થાક અનુભવી શકો છો, સામાજિક કાર્યોની જવાબદારી આપના ઉપર વધી શકે છે, પારિવારિક ચિંતાઓ પણ આજના દિવસે વધી શકે છે. તો આજના દિવસે મેષ રાશિના જાતકોએ મનને શાંત રાખી અને થોડું ધ્યાન રાખવું. હા, આજના દિવસે અગર આપ કોઈ રાજકીય કાર્ય કરી રહ્યા છો, કાયદાકીય કાર્ય કરી રહ્યા છો, અથવા તો કોઈ અધિકારી સાથે મળવાની વાતચીત કરી રહ્યા છો, તો એ કાયદાકીય કાર્યોમાં આપનો વિજય થઈ શકે એવા યોગો દેખાય છે. પણ એકંદરે આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે મધ્યમ ગણાશે. ત્યારબાદ વાત કરીએ વૃષભ રાશિના જાતકોની, તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ એકંદરે મધ્યમ દેખાય છે. કારણ, આજના દિવસે આપના માટે ઘર અને કાર્યક્ષેત્ર બંનેની વચ્ચે સંતુલન જાળવવું થોડું તકલીફવાળું ગણાશે, થોડું મુશ્કેલીવાળું ગણાશે. એક બાજુ ઘરની ચિંતાઓ પણ દેખાશે અને બીજી બાજુ કાર્યનો ભાર પણ આપના ઉપર વધે એવા પણ યોગો દેખાઈ રહ્યા છે. સાથે સાથે બીજી વાત એ દેખાઈ રહી છે કે આપ જે પણ કાર્ય કરતા હતા અને એ કાર્ય આપનું અટકતું હોય, તો એ કાર્ય ઘણા બધા અવરોધો હોવા છતાં આજે એ સંપન્ન થઈ શકે એવો પણ યોગ દેખાય છે. અને ક્યાંક ને ક્યાંક આજના દિવસે આપની આર્થિક સ્થિતિમાં સુધારો થાય, સારી સંપત્તિ, સારા પૈસા અથવા સારો લાભ મળે એવા પણ આજના દિવસે યોગો દેખાય છે. એકંદરે આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે મધ્યમ ગણી શકાશે. ત્યારબાદ વાત કરીએ હવે મિથુન રાશિના જાતકો માટેની, તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ એકંદરે સારો દેખાય છે. આજના દિવસે મિથુન રાશિના જે જાતકો છે એ કોઈ પણ સારા કાર્યનો આરંભ કરી શકે. અગર આપ કોઈ સારું કાર્ય કરવા ઈચ્છો છો, કોઈ મકાન લેવા, કોઈ વાહન લેવાની ઈચ્છા ધરાવો છો, તો આજના દિવસે આપ કરી શકો છો અને આજના દિવસે આ કાર્ય કરવાથી આપણને સારા ફળની પ્રાપ્તિ થશે. સાથે સાથે આજના દિવસે આપ આપના સ્વજનો માટે, પરિવાર માટે, બાળકો માટે સારી ખરીદી કરો, નવા ઉપભોગો અને ઉપહારો લાવો એવા પણ યોગો દેખાય છે. આજના દિવસે આપના માટે નવા કાર્યોનો આરંભ થાય, નવી દિશા પ્રાપ્ત થાય અને આપ પ્રગતિના માર્ગ ઉપર ચાલી શકો એવા યોગો દેખાય છે. આજનો દિવસ એકંદરે મિથુન રાશિના જાતકો માટે સારો દેખાય છે. હવે વાત કરીએ કર્ક રાશિના જાતકોની, તો આજના દિવસે કર્ક રાશિના જાતકો માટે કોઈ પણ નવા કાર્યનો આરંભ ન કરવો. કારણ કે આજના દિવસે અગર આપ કોઈ નવું કાર્યનો આરંભ કરશો તો એમાં નાની મોટી મુશ્કેલી અથવા અડચણો આવવાની સંભાવના દેખાઈ રહી છે. આજના દિવસે આપના મનની વ્યગ્રતા છે એમાં વૃદ્ધિ થઈ શકે, માનસિક અશાંતિ વધી શકે છે, ખોટી ચિંતા, ખોટા ટેન્શનો આવી શકે, તો માનસિક રીતે આજે પ્રતિબદ્ધ રહેવા વિનંતી છે. સાથે સાથે આ બધી ચિંતાઓમાં આપને આપના પરિવારજનો દ્વારા સારો સહયોગ પ્રાપ્ત થાય, સારો સપોર્ટ મળે એવા પણ યોગો દેખાય છે. પરંતુ સ્વાસ્થ્ય બાબતે પણ આજના દિવસે થોડું સાચવવું, સ્વાસ્થ્ય પણ કદાચ નરમ ગરમ થાય આવા પણ યોગો દેખાય છે. તો એકંદરે આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે મધ્યમ દેખાય છે. તો થોડો ખ્યાલ રાખી અને ભગવાન નારાયણનું નામ સ્મરણ કરવાથી આપનો દિવસ સુખમય પસાર થશે. હવે વાત કરીએ સિંહ રાશિના જાતકોની, તો સિંહ રાશિના જાતકો માટે એવું કહી શકાય કે તેઓ સત્યપ્રિય અને થોડા ગુસ્સાવાળા હોય છે. પણ આજે એમના માટે એવી ભલામણ છે કે આજના દિવસે સિંહ રાશિના જાતકોએ
ઉતાવળથી કોઈ પણ નિર્ણય ન કરવો, કોઈ પણ વાતમાં ધીરજ રાખવી, શાંતિ અને સમજદારી બતાવવી. અગર આપ ઉતાવળથી કોઈ પણ પ્રકારનો નિર્ણય કરશો તો આજના દિવસે એ નિર્ણય આપના માટે તકલીફ વાળો સાબિત થઈ શકે છે. સાથે સાથે વ્યવહારિક દ્રષ્ટિએ પણ સમાજની અંદર કોઈ પણ વ્યક્તિની સાથે વ્યવહાર કરવામાં થોડી ધીરજ રાખવી, વાણી ઉપર આજના દિવસે નિયંત્રણ રાખવું, અને સાથે સાથે સંતાનો સંબંધી જે કાંઈ તમારી ચિંતાઓ હશે એ આજના દિવસે દૂર થશે એવા પણ યોગો આજના દિવસે દેખાય છે. એકંદરે આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે મધ્યમ દેખાય છે. હવે વાત કરીએ દર્શક મિત્રો કન્યા રાશિના જાતકોની, તો કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે આપ જે કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છો, ચાહે વિદ્યા ક્ષેત્ર છે, ચાહે વેપાર ક્ષેત્ર છે, ચાહે રાજકીય ક્ષેત્ર છે, દરેક ક્ષેત્રની અંદર આજના દિવસે આપનો દિવસ સારો રહેશે. કદાચ કોઈ સાથે મતભેદ હશે તો એ મતભેદ દૂર થશે અને આજે મનમેળ થાય એવા યોગો દેખાય છે. આજના દિવસે અગર કન્યા રાશિના જાતકો યોગ્ય દિશામાં અને સાવચેતીપૂર્વક મહેનત કરશે તો આજના દિવસે એ પોતાની મહેનતનું સારું અને ઉત્તમ ફળ પ્રાપ્ત કરી શકે આવા પણ યોગો દેખાય છે. આજના દિવસે કન્યા રાશિના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને અભ્યાસની અંદર સારી સફળતા મળે, કમ્પિટિટિવ એક્ઝામની અંદર સારા માર્ક્સ પ્રાપ્ત થાય અને એ જે દિશામાં જવા માટે મહેનત કરી રહ્યા છે એ દિશામાં સરળતાથી આગળ વધે આવા પણ સંજોગો દેખાય છે. એકંદરે આજનો દિવસ કન્યા રાશિ માટે સારો ગણી શકાશે. હવે વાત કરીએ દર્શક મિત્રો તુલા રાશિના જાતકોની, આમ તો કહી શકાય કે તુલા રાશિનો જાતક શુક્ર પ્રધાન હોય છે અને એ શોખીન અને આનંદી સ્વભાવનો હોય છે. પણ આજના દિવસે તુલા રાશિના જાતકોએ થોડું ધ્યાન રાખવું, આજના દિવસે આપની સંપત્તિના ખર્ચમાં થોડી વૃદ્ધિ થઈ શકે છે. આજનો દિવસ આપના માટે હરવા ફરવા માટે અને નવી જગ્યાની અંદર આપ જાઓ અને આપની પ્રગતિ થાય એવા પણ યોગો દેખાય છે. આજના દિવસે આપ જે કાંઈ પણ વેપાર કરી રહ્યા છો એ વેપારમાં વૃદ્ધિ થાય અને આર્થિક રીતે આપનું જે પાસું છે એ મજબૂત થાય, આર્થિક રીતે આપ સમૃદ્ધ બનો એવા યોગો દેખાય છે. નવી દિશા અને આવકના નવા સ્ત્રોત ઊભા થાય એવો પણ આજનો દિવસ તુલા રાશિ માટે દેખાય છે. તો આજનો દિવસ એકંદરે જોવા જઈએ તો તુલા રાશિના દરેક જાતકો માટે સારો ગણી શકાશે. હવે વાત કરીએ દર્શક મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોની, તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે મનની શાંતિ અતિશય જરૂરી છે. આમ તો વૃશ્ચિક રાશિના જાતકો ખૂબ જ હોશિયાર હોય છે અને ખૂબ જ બુદ્ધિશાળી ગણાય છે, પણ આજના દિવસે આવેશમાં આવીને ક્રોધમાં આવીને કોઈ પણ નિર્ણય ન લેવો. અગર આજના દિવસે આપ ક્રોધમાં આવીને કે આવેશમાં આવીને કોઈ નિર્ણય લેશો, કોઈ સંબંધ બગાડશો તો આપને એની બહુ મોટી ખામી ભોગવવી પડશે. તો આજના દિવસે શાંતિ રાખવી અને મગજ ઉપર થોડો કાબુ રાખો. સાથે સાથે આપ જે પણ કાર્ય કરી રહ્યા છો એ કાર્યની અંદર સક્રિયતાથી ભાગ લેશો તો એ કાર્યસ્થળમાં એ કાર્યમાં તમારા જે પ્રયત્નો છે, તમારું જે કાર્ય છે એની ચોક્કસ પ્રશંસા થશે. પણ આપની સક્રિય ભાગીદારી અત્યંત જરૂરી છે અને આજના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ સંપૂર્ણપણે માનસિક રીતે શાંતિ જાળવી અને પોતાનું કાર્ય કુનેહપૂર્વક હાથ ધરવું. એકંદરે આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે મધ્યમ ગણી શકાશે. હવે વાત કરીએ દર્શક મિત્રો ધનરાશિના જાતકોની, તો ધનરાશિના જાતકો માટે આજનો દિવસ સારો દેખાય છે. આજના દિવસે આપ આપના પરિવારજનો, સ્વજનો કે મિત્રોને મળી શકો એવા યોગો દેખાય છે. આજના દિવસે આપને કોઈ ભેટ મળે, કોઈ નવી સોગાદ પ્રાપ્ત થાય આવા પણ યોગો દેખાઈ રહ્યા છે. આજના દિવસે પરિવારમાં અને સ્વજનો સાથે આપનો મનમેળ વધે આવા યોગો દેખાય છે. ધનરાશિના જે વિદ્યાર્થીઓ છે એ પણ આજના દિવસે અભ્યાસ દ્વારા સારું એવું ઊંચું સ્તર પ્રાપ્ત કરી શકે, સારી સફળતા મેળવી શકે એવા પણ યોગો દેખાય છે. પણ આજના દિવસે ધનરાશિના જાતકોએ વાહન ચલાવવામાં થોડું ધ્યાન રાખવું અને આરોગ્ય બાબતે થોડું ધ્યાન રાખવું, આરોગ્યને લગતી વાતને લઈ
અને થોડું સચેત રહેવું. એકંદરે આજનો દિવસ ધનરાશિના જાતકો માટે મધ્યમ ગણી શકાશે. હવે વાત કરીએ મકર રાશિના જાતકોની, તો આજનો દિવસ મકર રાશિના જાતકો માટે થોડો મધ્યમ દેખાય છે. આજના દિવસે આપનું જે સામાજિક કાર્ય છે એ કાર્યના કારભારમાં આપના ઉપર થોડી જવાબદારી વધી શકે છે. પરિવારની જવાબદારીમાં પણ વૃદ્ધિ થાય, સંપત્તિનો ખોટો વ્યય અથવા ખોટો ખર્ચ થવાની પણ સંભાવનાઓ દેખાય છે. આજનો આપનો આખો દિવસ થોડો વ્યસ્તતાવાળો રહેશે અને એમાં પણ વિશેષતઃ આજના દિવસે આપ સામાજિક કાર્યો કરતા રહેશો. આજના દિવસે નાણાકીય કોઈ લેવડ દેવડ અથવા તો નાણાકીય કોઈ નિર્ણય સમજી વિચારીને લેવો, નાણાકીય નિર્ણય લેવામાં કોઈ ઉતાવળ ન કરવી. આજનો દિવસ એકંદરે મકર રાશિના જાતકો માટે મધ્યમ દેખાય છે. હવે વાત કરીએ દર્શક મિત્રો કુંભ રાશિના જાતકોની, તો કુંભ રાશિના જાતકો આમ તો શનિ પ્રધાન ગણાય અને શનિ પ્રધાન વ્યક્તિ એક બાજુ ઠંડો અને બીજી બાજુ ગરમ હોય છે. પણ આજના દિવસે કુંભ રાશિના જાતકો માટે ખાસ કરીને અગર આપ બહાર યાત્રા પ્રવાસ કરી રહ્યા છો તો ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું છે. આજના દિવસે ખાણીપીણીમાં અગર આપ ધ્યાન નથી રાખતા તો કોઈ નાની મોટી તકલીફ કે સમસ્યાઓ આવવાની સંભાવના દેખાય છે. આજના દિવસે મનની વાત જાહેર ન કરવી, મનમાં જ રાખવી અને બની શકે તો સંપૂર્ણ દિવસ ભગવાન નારાયણનું સ્મરણ કરવું. આજના દિવસે મૂંઝવણભરી પરિસ્થિતિઓનો સામનો પણ કરવો પડે પણ એકંદરે ભગવાન નારાયણને યાદ કરવાથી આપનો દિવસ શાંતિમય પસાર થશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ દેખાય છે. અને હવે વાત કરીએ દર્શક મિત્રો મીન રાશિના જાતકોની, તો આજના દિવસે મીન રાશિના જાતકો છે એમણે પોતાના સ્વજનો, પરિવારજનો કે નજીકના જે વ્યક્તિઓ છે એમની સાથે વાતચીત કરવામાં વાણી ઉપર વિવેક રાખો, અન્યથા આજના દિવસે કોઈ સમસ્યા સર્જાઈ શકે છે. મીન રાશિના જાતકોએ આજે પોતાના મન ઉપર અને દિમાગ ઉપર કાબુ રાખવાની જરૂર છે. અથવા આજના દિવસે આપનું મન સ્થિર નહીં હોય અને કોઈ એવો નિર્ણય લેશો તો ભવિષ્યમાં એનો બદલો આપને આપવો પડશે. આજના દિવસે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો અને ધીરજપૂર્વક શાંતિપૂર્વક દરેક કાર્ય કરવા. આજના દિવસે પરિવારમાં પણ પરસ્પર એકબીજા સાથે મતભેદ ન થાય એનું થોડું ધ્યાન રાખવું. અને એકંદરે આજનો દિવસ મીન રાશિના જાતકો માટે મધ્યમ દેખાય છે.